નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે પાઠ 1 રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો વિશે આપણે ભણતા હતા. જે આ પીરિયડમાં આપણે જોયું કે રાજપૂતોનો સમય ક્યારે ગણાય છે, તો ઈસવીસન 700 થી 1200 વચ્ચેનો સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો, એના અવસાન થતા, સમ્રાટ હર્ષવર્ધન નું અવસાન થતા ઉત્તરમાં જે સરદારો અને સામંતો અલગ થયા, એના જે અલગ અલગ રાજ્યો ના ભાગ પડ્યા, એમાંથી રાજપૂત વંશની શરૂઆત થાય છે. એટલે કે સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી આપણે ઉત્તરના રાજપૂત વંશો વિશે ભણ્યા, જેમાં ગુજરાતના રાજપૂતો વિશે ભણ્યા, સિદ્ધરાજ જયસિંહ છે, પછી ભીમદેવ સોલંકી છે, આ બધા વિશે આપણે ભણ્યા કે એ સમયમાં જેમ કે સિદ્ધહેમ શબ્દાનું શાસન, સાહિત્યનું એટલું સર્જન થયું, પછી જયસિંહના માતા મિનોર દેવી કે જેને યાત્રા વેરો માફ કર્યો, રાણી ઉદયમતી કે જેને વાવો બંધાવી, આ બધું આપણે ગયા પીરિયડમાં ભણ્યા. હવે આ પીરિયડમાં આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે ભણવાનું છે. તમારી પાસે પાઠ્યપુસ્તક તો હશે જ, સાથે ખુલ્લું પણ રાખજો એટલે કે તમને નોંધ કરવાની અનુકૂળતા રહે. કરણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાજીબો ની નિમણૂકી કરતા તીર દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407 જફરખાન મુજફરશાહ નામ ધારણ થઈને સુલતાન બન્યો. કોણ? તો ભાઈ મુજફરશાહ, જે ગુજરાતનો પ્રથમ સુલતાન હતો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. પ્રથમ હતો મુજફરશાહ, પણ પછી 14 સુલતાનો થયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતા સલ્તનત કાળ પૂરો થયો હતો. આટલું આપણે ગયા પીરિયડમાં ભણ્યા હતા. હવે આ પીરિયડમાં આપણે દક્ષિણ ભારતના રાજ્યો, ઉત્તર ભારતના રાજ્યોમાં જે રાજપૂતો વંશો હતા એ ભણ્યા. હવે આપણે દક્ષિણ ભારતના રાજવંશો વિશે ભણવાનું છે. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા નદીની દક્ષિણ બાજુએ જે રાજ્યો છે એને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાજપૂતો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવવાની છે. દક્ષિણ ભારતના બરાબર જે રાજ્યો અલગ થયા 8મી સદીમાં, એમાં ક્યાં ક્યાં રાજપૂતો આવ્યા? તો ચાલુક્ય છે, રાજપૂત છે, પલ્લવ છે, ચોલ છે, પાંડ્ય છે, ચેર છે. આ રાજવંશો વિશે આપણે આ પીરિયડમાં સમજવાનું છે. હવે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો જયસિંહ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. એમ પુલકેશી પ્રથમે ઈસવીસન 540 વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. એમાંનો જે પુલકેશી પહેલો હતો એને ઈસવીસન 540 વાતાપી ને પોતાની રાજધાની બનાવી એમ અને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશ વાતાપી ના ચાલુક્ય તરીકે ઓળખાયા. આ બધા વંશો છે એ ક્યાં નામે ઓળખાણા? તો વાતાપી ના ચાલુક્યો એમ. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેની એક શાખા કૃષ્ણ ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન. આ પૂર્વ ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. હવે એટલું તો તમને મગજમાં તરસ બેસી ગયું હશે બરાબર કે ભાઈ 8મી સદીમાં જે અલગ રાજ્યો છે આ દક્ષિણમાં, એમાંથી ચાલુક્ય, રાજપૂતો, આ બધા રાજવંશો અલગ થયા. એમાં ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો સિદ્ધરાજ જયસિંહ. પછી એમાં પુલકેશી પ્રથમ છે એને ઈસવીસન 540 વાતાપીને પોતાની રાજધાની બનાવી. એટલે આ ચાલુક્યો છે એ ક્યાં નામે ઓળખાણા? તો વાતાપીના ચાલુક્ય તરીકે ઓળખાણા એમ. પછી એમાં પ્રતાપી કેવા થઈ ગયા? તો બધા કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા એમ. પછી આવે છે વેગીના ચાલુક્યો કે જેનો સ્થાપક છે વિષ્ણુવર્ધન. એવી જ રીતે એમાંથી પણ એક શાખા જુદી થાય છે.
અને એ ઓળખાય છે કલ્યાણીના ચાલુક્યો. તો આટલું મગજમાં સમજાઈ ગયું હશે. હવે પછી આ કલ્યાણીના ચાલુક્ય પછી કોણ આવે છે? તો રાષ્ટ્રકૂટ વંશ આવે છે. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ, હવે આની સત્તા નબળી પડે છે ત્યારે રાષ્ટ્રકૂટો આવે છે. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્રપ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. ચાલુક્ય વંશ નબળો પડે છે એટલે એના પછી આવે છે દક્ષિણમાં રાષ્ટ્રકૂટ, બરાબર. હવે રાષ્ટ્રકૂટ વંશ પછી આવે છે. આ સમયમાં યાદવ વંશમાં બે રાજ્યો અસ્તિત્વમાં હતા, એક દેવગીરી અને બીજું આવે છે દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસેલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસેલની રાજધાની હતી અને દેવગીરી યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો, બરાબર ને. હવે આપણે જોયું કે આ કલ્યાણીના ચાલુક્યો જાય છે પછી એના પછી કેનું આવે છે ઉદયભાઈ, તેમાં વેરગલના કાકતાઈ પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદી વચ્ચેના ભૂમિ પ્રદેશ પર તેમનું રાજ્ય હતું. વેરગલ તેમની રાજધાની હતી. એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. હવે આ કલ્યાણી પછી વેરગલ વંશ, પલ્લવ વંશ આ બધા આવે છે એમ. આ વંશની સ્થાપના બપદેવે કરી હતી. પલ્લવ વંશની સ્થાપના કોણે હતી? તો બપદેવે. પલ્લવ વંશ સ્થાપક છે એના બપદેવ. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. પલ્લવ વંશના મહત્વના શાસકો કોણ હતા? તો મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પદુભોઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોળમંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તામિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરલ અથવા તો મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુભવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. તો મિત્રો હવે આપણે આ બધાય ચેર વંશ સુધીના બધાય દક્ષિણના રાજપૂતો વિશે ભણ્યા. હવે તમારે આજના હોમવર્ક કરવાનું છે. લખી નાખજો એક પ્રશ્ન. દક્ષિણ ભારતમાં કોઈ પણ ત્રણ રાજ્ય વંશોના નામ જણાવો. અસ્તુ.